મોરબીના ઝાબડિયા ગામે વૃદ્ધનું ઘરું દબાવી લૂંટ વિથ મર્ડરનો આરોપી મધ્યપ્રદેશમાંથી ઝડપાયો. મોરબીના નવા જાંબુડિયા ગામના રહેવાસી બેબીબેન ઉર્ફે કાલીબેન પરસોત્તમભાઈ સારલાની ગત તારીખ 21ના રોજ અજાણ્યા સમયે ઘરું દબાવી હત્યા કરી. જે મામલે મૃતકના પુત્રે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. તો હત્યાના ગુનાનો ભેદ ઉકેલવા માટે જિલ્લા એસપી ડો કરનરાજ વાઘેલાની સૂચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આરટી વ્યાસની ટીમે તપાસ ચલાવી હતી અને આરોપી વિનોદ ગિરિધર ડામોર ઉંમર વર 24 રહે મધ્યપ્રદેશ વારાને એમપીથી ઝડપી લઈને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. હત્યાના આરોપીને ઝડપી લઈને તેની પાસેથી લૂંટમાં ગયેલ 30,000ની રોકડ રિકવર કરવામાં આવી છે. આરોપી દારૂ પીવાની ટેવ હોય, જેને વૃદ્ધ એકલા હોય અને તેની પાસે પૈસા હોવાના અનુમાન સાથે લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસી વૃદ્ધાનું ઘરું દબાવી હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો. અહેવાલ ગોપાલ ઠાકોર સાથે રજાક બુખારી, મોરબી. તાલુકા ખાતેનું જે જાંબુડિયા ગામ છે તેમાં એક વૃદ્ધાનું બોડી મળી આવી હતી. પછી એનું પીએમ થયું અને પીએમમાં જે રિપોર્ટ આવ્યો કે એનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે, ત્યારબાદ એમાં 302 અંતર્ગત ગુનો દાખલ થયો અને વૃદ્ધાની હત્યા છે એ 8/18/9 લઈ અને 21/9 સમયગાળા દરમિયાન થયેલી હોય અને વૃદ્ધા છે એ એકલા રહેતા હતા. આથી આરોપીની સઘન શોધખોળ કરવામાં આવી, જેમાં મોરબી જિલ્લાની એલસીપી ટીમના અધિકારી અને એમના ટીમમેટ્સ એમણે ખૂબ પ્રયત્ન કર્યા અને ચોક્કસ બાતમીના આધારે મધ્યપ્રદેશના ધાર ગામમાંથી આરોપીને લઈ આવેલા છે અને આરોપીને મોરબી તાલુકાએ અટક કરેલો છે. હાલ પ્રાથમિક પૂછપરછના અંતે એવું જણાય આવે છે કે આરોપીએ લૂંટના ઈરાદે મર્ડર કરેલું છે અને જેમની પાસેથી 30,000 જેટલી મત્તા જે વૃદ્ધા પાસેથી એને લૂંટી લીધી હતી અને લૂંટ કર્યા બાદ મર્ડર કરેલું હતું એ રિકવર કરેલી છે.